वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ચાલુ કથાનો પ્રસંગ ભગવાન નીલકંઠ વર્ણી ભૂતપુરીના જંગલમાં પધાર્યા છે ચાર ચાર પાંચ પાંચ દિવસ જતા રહ્યા મહારાજને ભોજન નથી મળ્યું તમે જાણો છો મેં વાત કરી હતી ભગવાન છે જેના સંકલ્પથી અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય એને જમવાનું ન મળે એવું ન બને એ મહારાજ તમને અને અમને શીખવાડે છે કે કદાચ ભગવાન પરીક્ષા કરે અને જમવાનું પણ ન મળે તો પણ જેની ભક્તિમાં આંચ ન આવે વચનામૃતના શબ્દો મહારાજ એમ કહે છે ખાવા અન્ન ન મળે ભગવાન સ્વામિયાણીનું જીવન તમે જુઓ સોનાના દોરા જુઓ એક સરખું છપ્પયામાં હતા અયોધ્યામાં હતા વનવિચરણમાં હતા સત્સંગમાં પધારી ગઢપુરમાં રહ્યા એક જ સરખા સિદ્ધાંતો વચનામૃતમાં મહારાજ કહે ખાવા અન્ન ન મળે શરીરમાં મોટો દીર્ઘરોગ આવી પડે છતાં ધર્મ ભક્તિ અને શ્રદ્ધા એ રંચ માત્ર પણ મોળા ન પડે ત્યારે સમજવું એ ભગવાનનો પાક્કો હરિભક્ત છે ક્યારેક ક્યારેક એમ લાગે પરચાની વાતો સાંભળી આપણે ભગવાનની પાસે વેપાર કરવા લાગ્યા જેમ પેલો વેપારીની દુકાને જાય કે હું તને પાંચ રૂપિયા આપું તો તું મને પાંચ રૂપિયાની સામે વસ્તુ આપ એમ ભગવાન સાથે આપણે વેપાર કરવા લાગ્યા કે હું પાંચ માળા કરું એટલે મારો સ્ટોર બરાબર ચાલવો જ જોઈએ મેં એકાદશીનો ઉપવાસ કર્યો એટલે મારા સ્ટોરમાં પ્રોફિટ થવો જ જોઈએ પરચાની વાતો એટલા માટે શ્રીજી મહારાજ એમ કહે કે પરચામાં જે વિશ્વાસ કરે ને એ ભગવાનના ભક્તનું લક્ષણ નથી ભગવાનના ભક્તનું લક્ષણ આ છે કયું એના દેહમાં ગમે તેવો રોગ આવે ગમે તેવી ઉપાધિ આવે અન્ન ખાવા ન મળે તો પણ એ ભક્ત રતીવા પાછો ન પડે પાંચ પાંચ દિવસના ઉપવાસ થયા અન્ન નથી મળ્યું ભગવાન નીલકંઠ એમની સેવા કરવા માટે ભોળાનાથ ભગવાન મહાદેવ કાપડીનો વેશ લઈ શિવ અને પાર્વતી આવે છે પ્રાર્થના કરીને સાથવો જમાડે છે પ્રભુનો કંઠ એવો સુકાયો છે ભગવાન બોલવાને સમર્થ નથી ક્યારેક ક્યારેક આ કથા સાંભળીએ ત્યારે એમ થાય પોતાના ભક્તને સુખ આપવાને માટે ભગવાને કેટલું કષ્ટ સહન કર્યું કેટલું કષ્ટ ભક્તને માટે જ છે ને એ સંતને સુખ આપવા દેવા દુષ્ટજનને દંડ એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધર્યું છે પંડ ફક્ત બે કામ હતા એક સાધુ એટલે સંત હોય સજ્જન હોય ભગવાનનો સાચો ભક્ત હોય પવિત્ર હૃદયનો માણસ હોય એને સુખ આપવું એની સાથે ન્યાય કરવો એને પોતાની મૂર્તિનું સુખ આપવું કોઈ દુષ્ટ છે કોઈ ઉદ્ધત છે કોઈ અધર્મી છે કોઈ પાપી છે દુરાચારી છે તેને દંડ આપવો ભોળાનાથ ભગવાન શિવ અને મા પાર્વતી એમણે સાથવો જમાડ્યો જે પ્રભુની વાણી રૂંધાઈ ગઈ હતી કંઠ સુકાઈ ગયો હતો તમને ખબર છે ઘણીવાર આપણે ઉપવાસ કરીએ નિર્જળા એકાદશીનો અનુભવ હશે એટલે સાંજે આપણે બોલી પણ ન શકીએ ખબર છે ને કારણ કે પાણી ન પીધું એટલે કંઠ એક આખો સુકાઈ જાય છ દિવસના ઉપવાસના અંતે પારણા કરી પ્રભુનો કંઠ ખુલ્યો મહારાજે પૂછ્યું આ એકાંત જંગલમાં આવી રીતે આપ પધાર્યા કોણ છો તમે તમારો પરિચય આપો સદગુરુ મુક્તાનંદ સ્વામી પૂર બીજું તરંગ સુડતાલીસમો આ તરંગમાં ભૂતપુરીથી પ્રભુ આગળ ઝીર સ્વામી સુધી પહોંચશે એમની સાથે સંવાદ થશે અને ત્યાંથી કન્યાકુમારી આવશે આ પ્રસંગનું વર્ણન સદગુરુ મુક્તાનંદ સ્વામી કરે છે શ્રીહરિસાતુ જેય રહે પીછે કિએ જલપાન તબુ બોલત ભયે અરે અમૃત મુખસે બા શ્રીહરિ સાથવો જમી રહ્યા પછી જડપાન કર્યું ત્યારે કાપડી સાધુના વેશમાં રહેલા શંકર મુખથી અમૃતના સમાન વાણી બોલ્યા હે વર્ણી તમે સાંભળો આપ તો મહાતપસ્વી અક્રોધી અને નિષ્કામી છો આપ વિશુદ્ધ શ્રી કૃષ્ણ છો હું મિથ્યા નામ કહેતો નથી હે મહામતી વર્ણી હું શંકર છું અને મારી સાથે આ સતી છે આપ અતિશય ભૂખ્યા છો આવું જાણીને અમે અહીં આપ આવ્યા અહીં આપની પાસે આવ્યા છીએ અમે સદા તીર્થોમાં અને ક્ષેત્રોમાં એટલે જ ફરતા રહીએ છીએ કે કોઈક દિવસ આપના જેવાના દર્શન થઈ જાય તેનો અમને અતિ આનંદ થાય છે અમે પછી તેનું રાત દિવસ ધ્યાન કરીએ છીએ કેટલી સરસ વાત કરી અમે બંને જણા તીર્થોમાં એટલે જ ફરીએ છીએ કે બસ પ્રભુ તમારા દર્શન થાય મંદિરે જઈએ ભગવાનના દર્શન કરીએ પણ ભગવાન જેમાં હળતા ચાલતા દેખાય એવા ભગવાનના એકાંતિક સંત અને ભક્તના દર્શન થાય એ દાદાને દર સવારમાં નિત્ય ઉઠીને કીર્તનો પણ કેવા સરસ હતા અમે મંદિરમાં જશું સંજવાળી સાવરણી લઈને મંદિર વાળીશું મંદિરમાં જઈ જઈને શું શું કરવું કેવી રીતે દર્શન કરવા કેવી રીતે સેવા કરવી કેવો મહિમા રાખવો સાચું દર્શન સાચું તીર્થ ભ્રમણ ભાગવતમાં ચાર પ્રકારની બુદ્ધિની વાત આવે છે સાંભળજો મહારાજે આ વાત વચનામૃતમાં સંસ્કૃતના શ્લોક દ્વારા કરી યશ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રી ધાતુ કે સ્વધિ કલત્રાદિશુ ભૌમ ઇજ્જિ યીર્થ બુદ્ધિ સલીલે કરી ચિત જ્વભિજ્ઞેશુ સ એવ ગોખર શ્રીમદ ભાગવતનો આ પ્રસાદીનો શ્લોક ભગવાન શ્રીહરિ કહેતા એમ કહે છે પોતાના શરીરમાં કેવું શરીર વાત પિત અને કફ થી બનેલું આ શરીર એમાં આત્મબુદ્ધિ બધાને છે હું આમ બોલું ઘનશ્યામ દાદા તો ઘનશ્યામ દાદા તરત હા પાડે હવે દાદા તમે મને કહો ઘનશ્યામ દાદા ટી શર્ટ નું નામ તમારું નામ આત્માનું નામ કોનું નામ વાત સાચી ને હવે પૂછું બીજો સવાલ આપણે એકલાસ ત્યારે કહીશ અત્યારે નહીં અઘરો છે પ્રશ્ન હજી આ પ્રશ્નનો જવાબ કોઈ આપી જ નથી શક્યો ચાલો આપણે કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ બરાબર કોઈ બીજા મંગળભાઈ છે પૂછો મંગળભાઈ તમારું ટી શર્ટનું નામ તમારા ચશ્માનું નામ તમારા શરીરનું નામ કે આત્માનું નામ તો મંગળભાઈ એમ કે મારા શરીરનું નામ એ મંગળભાઈ ગુજરી જાય ત્યારે બધા શું બોલે ખબર મંગળભાઈ ગયા શરીર ક્યાં હોય જતું રહ્યું છે શરીર ત્યાં છેક જતું રહ્યું છે તો એ બોલે શું બધા હવે તમે કે મંગળભાઈ કોનું નામ તો એ આત્મા ગયા જન્મે હોય તો મંગલભાઈ હોય અઘરો છે જવાબ પણ સત્ય એટલું જ છે દાદા કે આ બધું આપણું કરેલું કલ્પિત અજ્ઞાન છે વાસ્તવિકતા એટલી જ છે સચ્ચિદાનંદ આત્મા એ જ આપણું સાચું સ્વરૂપ છે નિજાતમાનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા ભગવાને આ જીવન આપ્યું છે એટલે સહજ છે જીવનની આસપાસની તમામ વસ્તુ સાચી કે ખોટી મિથ્યા કે કલ્પિત સ્વીકારવી જ પડે છે કંઈક નામ આપવું પડે છે ઓળખાણ માટે કંઈક એને રંગ આપવો પડે છે કંઈક એને રૂપ આપવું પડે છે કંઈક એને કપડાં આપવા પડે છે એટલે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે અક્ષરધામમાં તો આવો કોઈ ભેદ જ નથી કેવો ભેદ ત્યાગી કે ગ્રહસ્થ સ્ત્રી કે પુરુષ કોઈ ભેદ નથી અને ત્યાંય જો આમ ભગવાન રાખે કે ભાઈ લાલ કપડા વાળા ધોળા કપડા વાળા તો ત્યાંય પછી હડતાલ ધર્માદાનું યુદ્ધ ત્યાંય ચાલુ થાય ત્યાં એક જ છે ભેદ કયો મુક્ત અને મહારાજ સ્વામી અને સેવક બે જ બસ તત્વ છે અને એ પણ મહારાજ એમ કહે જેવા મહારાજ છે એવા જ મુક્તો છે જેવા મહારાજના કપડા અલંકાર એવા જ મુક્તો છે આજનો ગયેલો મુક્ત એ મહારાજને મુક્તને ઓળખી પણ ન શકે આટલી એકતા હોવા છતાં મુક્તને એમ છે કે આ બધું ઐશ્વર્ય આપનારું કો કેમ અમને આપ્યું છે અતિ દાસ ભાવ વર્તે છે એટલે પોતાને દાસ માને છે અને પુરુષો તમને સ્વામી માને છે આ સ્વામી અને સેવકનો એક જ સંબંધ અક્ષરધામનો છે તીર્થમાં જઈએ શરીરમાં આત્મબુદ્ધિ બધાને શરીરના સંબંધીઓમાં આત્મીય બુદ્ધિ આત્મીય એટલે મારા શરીરમાં આત્મ બુદ્ધિ શરીરના સંબંધીઓમાં આત્મીય બુદ્ધિ વેવાય નામનું તત્વ દુનિયામાં કલ્પું જ ન હોય બોલો પણ જેવું પેલા બેની સગાઈ થાય તો આ બેની સગાઈ ઓટોમેટિક થઈ જાય વેવાય બે વેવાય તો એવા જામી જાય પછી ગમે ત્યાં જાય જોડે ટિકિટ લઈને જાય મેં તો જોયું ઘણી જગ્યાએ અમારે સાધુની જેવી જોડ ચાલતી ને બે વેવાયની જોડ ચાલતી હોય બોલો ખરેખર દાદા સગા ભાઈના સંબંધ કરતા કળિયુગમાં વેવાઈને ને વહેવાણનો સંબંધ વધતો જાય છે હવે આત્મીય બુદ્ધિ છે ને શરીરમાં આત્મબુદ્ધિ સગા સંબંધીમાં આત્મીય બુદ્ધિ સ્વધિ કલત્રાદિશુ ભૌમ ઈજ્યધિ પૃથ્વી તત્વમાંથી થયેલું જે સ્વરૂપ ભગવાનનું પથ્થરમાંથી પાષાણમાંથી પ્રતિમા બને એમાં પૂજ્ય બુદ્ધિ આવે છે જળમાં સર્જાયેલા તીર્થોમાં તીર્થ બુદ્ધિ આવે છે ચાર બુદ્ધિ શરીરમાં આત્મબુદ્ધિ શરીરના સંબંધીઓમાં આત્મીય બુદ્ધિ પૃથ્વી તત્વમાંથી બનેલી પ્રતિમામાં પૂજ્ય બુદ્ધિ જળમાંથી બનેલા તીર્થોમાં તીર્થ બુદ્ધિ જેવી છે યીર્થ બુદ્ધિ સલીલેન કહિચિત એવી તીર્થ બુદ્ધિ એવી પૂજ્ય બુદ્ધિ એવી આત્મીય બુદ્ધિ એવી આત્મબુદ્ધિ જેને ભગવાનના ભક્તોમાં નથી જનેશ્વ સ્વભિજ્ઞેશુ સ એવ ગોખરહ એ માણસ કેવો છે ભગવાન વ્યાસ આટલા કડવા શબ્દ બોલે નહીં પણ એના હૃદયમાંથી શબ્દો નીકળી ગયા એ બળદ જેવો છે અને ગધેડા જેવો છે શરીરમાં આત્મબુદ્ધિ છે પણ ભગવાનના સંત અને ભક્તમાં આત્મબુદ્ધિ થાય છે મધ્ય પ્રકરણનું ચોપનમું વચનામૃત એમાં મહારાજા શ્લોક બોલ્યા શરીરના સગન સગા સંબંધીઓમાં આપણે મમત્વ બુદ્ધિ રાખીએ છીએ મારાપણાની ભાવના રાખીએ છીએ સંત અને ભક્તમાં જેવી રીતે અગતરાયના પર્વતભાઈ માંગરોળ ગામના કમળસિંહભાઈ બીમાર થાય અને કેવી મમત્વ બુદ્ધિ કેવી એને રાખી જાણો છો ને ઉકા ખાચર મહારાજ પૂછે તમે કોની પૂજા કરો કેટલી મૂર્તિ રાખો જાણો છો ને કેટલી કીધી કેટલી કીધી ભીખુ દાદા મૂર્તિ મૂર્તિ આટલી બધી મહારાજ અંતર્યામી બધાને સમજાવું છે મહારાજ મારા માટે તો એક એક સાધુઓ છે ને આ ભગવાનની હાલતી ચાલતી મૂર્તિ છે કેવો પૂજ્ય ભાવ જોયું ને પેલા નાના શિવાનંદ સ્વામી મહારાજના ચરણની રજ એનું જ પાણી પીવાનું એના સિવાય બીજું પાણી પીવાનું નહીં એવો નિયમ હતો એમને રજ ખૂટી ગઈ ઉનાળાના દિવસો અને શિવાનંદ સ્વામીનું ગળું સુકાઈ ભઈ ગુણાત્તાનંદ સ્વામી જાણી ગયા નાના સાધુ નિયમ સાચી વાત પણ હવે મહારાજ ક્યાં છે ક્યારે રજ મળે સ્વામી પાણીના ધરામાં ઉભા રહ્યા સ્વામી કે સાધુ માની લો પાણી પી લો અને શિવાનંદ સ્વામી મહિમાથી પાણી પી લીધું હા જોયું તીર્થ બુદ્ધિ પૂજ્ય બુદ્ધિ આત્મ બુદ્ધિ અને આત્મીય બુદ્ધિ ભગવાન અને ભગવાનના સંત અને ભક્તમાં જ્યારે આવે ને ત્યારે જ ખરેખર સાચો માણસ બને છે સદાશિવ ભગવાન શંકર એમ કહે છે આપના દર્શન થાય એટલા માટે મેં વિચરણ કરીએ છીએ પોતાનો પરિચય આપ્યો છે મહેશ્વર શંકરની કહેલી વાત સાંભળીને શ્રીહરિ સાક્ષાત ઘણા રાજી થયા કૈલાસ વાસી અને સુખનિધિ શ્રી શંકર પાર્વતી મને આવીને મળ્યા વરણીએ તેમને ઓળખી લીધા અને નમીને પગે લાગ્યા પછી શ્રીહરિએ બે હાથ જોડીને નિર્માની કહ્યું હે શિવ મને વૈરાગ્ય અતિ દ્રઢ થાય એવી આપ સહ જેના જીવનમાં વિનય નથી આપણા બધા સંતો ઘણી વાર કથામાં વાત કરે છે નિષ્કામ સ્વામીએ પણ કરી છે શ્રીજી સ્વામીએ પણ કરી છે झुकता है वो झुकता है वो जिसमें जान होती है अक्कड़पन तो मुर्दों की पहचान होती है बात साची ने झुकता है वो जिसमें जान होती है अक्कड़पन तो मुर्दों की पहचान होती है मर्दू झुके नहीं बाकी जिमा जीव जिमा जान हो नहीं, ये तो झुकी पड़े संत ने भक्त मड़े झुकी न जाए ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે પણ પોતાના જીવનથી કેટલી સરસ વાત હાથ જોડ્યા મને દ્રઢ વૈરાગ્ય થાય એવી કૃપા કરો ત્યારે શિવજીએ શ્રીહરિનું અત્યંત વૈરાગ્ય દેખીને કહ્યું વૈરાગ્ય જોઈ અતિ કેરા બોલત ભય શિવ તે વેરા નારાયણ કૃષ્ણ ભગવાન શિવ એમ કહે છે આપ તો સાક્ષાત શ્રી કૃષ્ણ નારાયણ છો પરમ સુખ ના નિધિ આપ અત્યારે પ્રગટ થયા છો ભૂમિ કોભાર ઉતારન કાજા ઘર પ્રગટે આજા ભૂમિ આપ પૃથ્વીનો ભાર ઉતારવા માટે આજે ધર્મદેવને ઘેર પ્રગટ થયા છો જ્યારે ભૂમિ ઉપર અસુરોનો અતિશય ભાર વધી ગયો ત્યારે દુર્વાસાએ સાપ દીધો ભૂમિનું અતિશય કરુણ રુદન સાંભળીને હું અને બ્રહ્મા તુરંત આપની પાસે આવ્યા ક્ષીરસાગરને કિનારે જઈને અમે આપનું બહુ ધ્યાન કર્યું ત્યારે આપ ખુદ પ્રસન્ન થયા અને અમને સાક્ષાત વરદાન આપ્યું પછી નરનારાયણ ઋષિ દ્વારા આવીને તે સાપને સ્વીકાર્યો જોયું સાંભળો છો ને પરિચય આપે છે પ્રભુ મને તમે હાથ જોડો છો મારી પાસે વૈરાગ્યની ભીખ માગો છો પણ મને તમારી બધી ખબર છે જોયું ને અને આની પેલા પેલા યોગીને મહારાજે હાથ જોડ્યા હતા એ ખબર છે ને મહારાજે હાથ જોડ્યા તમારા જેવા તપસ્વી જોયા નથી આવા બિહામણા જંગલમાં એકાકી તમે રહો છો માટે તમે મહાન સિદ્ધ છો મને તપ શીખવાડો અને પેલા યોગીએ શરૂઆત કરી કે તમે કળિયુગમાં જન્મેલા તપની તમને ખબર પડે નહીં ક્યારેક ક્યારેક એમ થાય કે જેટલા દડાઓ લાત ખાય છે ને એનું એક જ કારણ છે શું આ હવા ભરેલી છે ને દડામાં ના સાચી વાત ભગવાનનો ભક્ત એનું જ નામ મેં કહ્યું હતું ને ગુણને ઢાકે એનું નામ સાધુ ઐશ્વર્ય હોય વચનામૃતમાં મહારાજ બોલ્યા સમર્થ થકા ઝરણા કરવી એ તો અતિ સમર્થ ભગવાનના સાધુ હોય એનું કામ છે અતિ સમર્થ ભગવાનના સાધુ એનું કામ છે એ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના તૈયાર થાય કેવા સાધુ મુક્તાનંદ સ્વામી એટલે કેવા સાધુ આમ નજર કરે ને તો બ્રહ્માંડનો પ્રલય કરી નાખે પણ એ સાધુ એમ કે કંઈ વાંધો નહીં બ્રહ્મ મુનિ ઘણા જન્મ સ્ત્રી છોકરાઓ માટે નાક કાન કપાયેલા છે તો આ વખતે મહારાજ માટે કપાવીએ કોઈ સહન કરી શકે કરી શકે સાગર ગ્રંથમાં ભગવાન શ્રી એમ બોલ્યા અમારે મતે આ સત્સંગમાં જે સહન કરે છે ને એ એ જ મોટો છે જે જેટલું સહન કરે છે એને અમે એટલો અધિક જાણીએ છીએ સમર્થ થકા ઝરણા કરવી એટલે સામર્થ્ય હોવા છતાં જતું કરવું સહન કરવું શિવજી પણ મહાન છે એ પણ વૈરાગ્યની મૂર્તિ છે કોઈ નાના નથી પણ તેમ છતાં ઓળખી ગયા ક્યાં બાળકના રૂપમાં આવ્યા છે બ્રહ્મચારીના રૂપમાં આવ્યા છે પણ મારી પરીક્ષા કરે છે મને હાથ જોડી શરમાવે છે પ્રભુ મને ખબર છે અમે દેવતાઓ પ્રાર્થના કરતા હતા આપ દિવ્ય રૂપે પ્રગટ થયા દુર્વાસાના સાપ દ્વારા નરનારાયણને નિમિત્ત કરી તમે પૃથ્વી ઉપર પધાર્યા ધર્મદેવને ભક્તિ માતાને ઘેર પ્રગટ થયા આ તમારી બધી લીલા પ્રભુ હું જાણું છું મને છેતરશો નહીં પ્રભુ આપ સાક્ષાત ભગવાન છો

આપને દેખીને બધા જ અસુરો ભસ્મસાત થઈ જાય છે એવો આપનો પ્રતાપ છે જે હું મારા મુખ્ય યથાર્થ રૂપમાં કહી શકતો નથી બંને પરસ્પર પ્રશંસા કરી અને આનંદ ઉત્સાહથી ભેટ્યા પછી શંકર અંતર ધ્યાન થઈ ગયા આવી એક આશ્ચર્યની વાત બની ત્યાં એક મોટો વડ હતો તેને સમીપે વર્ણી અને શંકરનો મેળાપ થયો હતો જ્યાં બીજું કોઈ હતું નહીં ત્યાં એક જ શ્રી હરિ રહ્યા આવી રીતે ભગવાન શ્રીહરિએ કૃપા કરી શિવજીને ભેટ્યા શિવજી પણ અતિ કૃતાર્થ થયા મહારાજની સેવા કરી અને વિદાય લીધી મને એમ લાગે છે કે વિચરણ દરમિયાન શિવજી આવી સેવા કરીને એટલે જ મહારાજે રાજીથી નક્કી કર્યું હશે કે તમે અમને સાથવો જમાડ્યો પણ મહાદેવજી અમે તમને ચોખ્ખા ઘીના અડદિયા જમાડીશું જુનાગઢના અડદિયા જોયા છે ને ભીખો દાદા જુનાગઢના અડદિયા આજે શિવજી મહાદેવજી સિદ્ધેશ્વર મહાદેવજી કેવા જમે છે જોયું છે ને તમે કેવી મૂર્તિ પધરાવી મહારાજ કેવી મૂર્તિ અને કેવા ભોલાનાથ મંદિરમાં બેઠા છે મારે એ કેવું છે કે ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું આ છે કોઈ દેવતા કોઈ અવતાર એનું ખંડન એમણે નથી કર્યું ઉલટાનું મંડન કર્યું છે પોતાના હાથે બનાવેલા મંદિરોમાં પ્રતિષ્ઠિત કર્યા છે મધ્ય ખંડોમાં તમે જુઓ શિખર બદ્ધ મંદિરોમાં મધ્ય ખંડમાં મુખ્ય ડેરામાં તે તે દેવોની સ્થાપના કરી પણ એ મહારાજને હયાતીમાં હજારો નહીં લાખો સંતો ભક્તોએ અનુભવ્યું શું અનુભવ્યું કે લક્ષ્મીનારાયણ જેની સ્તુતિ કરે નર જેની સ્તુતિ કરે અરે ભગવાન શ્રી કૃષ્ણ જેની સ્તુતિ કરે ભગવાન રામચંદ્ર જેની સ્તુતિ કરે એ કોણ અવતારના અવતારી રામાનંદ સ્વામી અનુભવ્યું તમે જાણો છો ને જેમ કૃષ્ણ મોટા મોટા છે છે તેમ આ તેથી સર્વે વિહારીલાલજી મહારાજ સંપ્રદાયના આચાર્ય લખીને ગયા લખનારા છે આચાર્ય સંપ્રદાયના આચાર્ય અને વાત કોની લખે છે આ સંપ્રદાય ના સ્થાપક રામાનંદ સ્વામી ની વાત લખે છે શું હજી તો નીલકંઠ વર્ણિનો મિલાપ નથી થયો ખબર છે ને હજી તો મિલન નથી થયું મુલાકાત નથી થઈ એ પેલા લાલજી સુથાર આગળ શેખપાટ ગામના લાલજી સુથારને કહી દીધું લાલજી ભાઈ તમે જેમ કૃષ્ણને સર્વોપરી માનો છો ને પણ એમ નથી એના કરતા પણ એના પણ સર્વોપરી એના પણ ઉપરી એના પણ અવતારી એને પણ ઐશ્વર્યને પ્રકાશ આપનારા કોણ છે તો આ જે વરણી આવ્યા છે ને લોજમાં નાના નીલકંઠ એ છે એને તમે નાના ન માનશો લાલજીભાઈના મનમાં નિષ્કુળાંદ સ્વામી થયા પછી આ વાત વર્ષોના વર્ષો સુધી રહી અને કેવાય કારિયાણી ગામમાં શ્રીજી મહારાજે ગોપાળાંદ સ્વામીને વાત કરી અને પછી લાલજી સુથાર એટલે કે નિષ્કળાંદ સ્વામીના મનમાં એ વાતનો જે કેથ ચડ્યો જાણો છો ને એ આ વારનો જે અવ તાર રે એવો ન થાય વારમ વાર રે નથે આવ્યા ને આવસુ ક્યાં થે રે સહુ જન જાણ જો મન માથે રે આ મહારાજ નું પુરુષોત્તમ પણ કોઈ અવતાર એનું મહારાજે ખંડન નથી કર્યું મારે એ કેવું છે સર્વોપરી ઉપાસના એટલે ખંડનની પ્રવૃત્તિ ઉપાસના નથી પણ સર્વોપરી ઉપાસના એટલે બસ સર્વોપરી તો મારો એક મહારાજ છે સુરા ખાચરે કહ્યું ને હું ને મારો ઠાકોર બીજું જગત કાણું કોઈને માનવું હોય તો માને ન માને તે પણ સુરા ખાચર ભાષા જાણો છો ને તમે અમેરિકામાં તો કોઈ શું કરી નાખે આપણે આવું બોલીએ તો પણ સુરા બાપુએ કહી દીધું ને વાસ્તવિકતા એ જ છે મેલા ભક્તો બહુ ભાગ્યશાળી કે મહારાજનું સર્વોપરી પણ આપણને યથાર્થ સમજાવે એવા પૂજ્યપાઠ ગુરુજી આપણને મળ્યા છે આ નાના નાના બાળકો ત્યારે એની સાથે બેસો એને પૂછો મહારાજ કેવા સર્વોપરી એ તમને વાત કરશે અમારો પૂજન પેલા કિશન ભગત છે આ એક પાકો થયો ને અંક એની પાછળ બધું જ આવી ગયું આવી રીતે મહારાજ શિવજી ઉપર કૃપા કરી ત્યાંથી ચાલતા થયા ભૂતપુરી આવ્યા રામાનુજાચાર્યજી નું સ્થાન છે ત્યાં તેમની મૂર્તિ છે શ્રીહરિએ તેમના દર્શન કર્યા હવે ભૂતપુરી એટલે થોડો તમને પરિચય આપી દઉં રામાનુજાચાર્યજી વિશિષ્ટા દ્વૈત મતના સ્થાપક છે સનાતન વૈદિક સંસ્કૃતિના પાંચ આચાર્ય મુખ્ય થયા શંકરાચાર્યજી રામાનુજાચાર્યજી વલ્લભાચાર્યજી મધ્વાચાર્યજી અને નિમ્બાર્ક આચાર્યજી આ પાંચ આચાર્ય મુખ્ય થયા પાંચ એવા મહાપુરુષો હતા એવા વિભૂતિ પુરુષો હતા પરંતુ એમાં પણ શ્રીજી મહારાજને અત્યંત વિશેષ ભાવ રામાનુજાચાર્ય પ્રત્યે રામાનુજાચાર્યજીનું વ્યક્તિત્વ એટલું ભક્તિપ્રધાન હતું બીજા આચાર્ય જ્ઞાનપ્રધાન હતા વલ્ભાચાર્યજીમાં ભક્તિ પણ હતું જ્ઞાન પણ હતું બધું જ હતું પણ તેમ છતાં એમની જે ભક્તિ એ રામાનુજ પરંપરામાંથી આવેલી હોવાથી મહારાજને સૌથી શ્રેષ્ઠ રામાનુજાચાર્યજી એટલા માટે ગયમાં માનુચાર્યજીએ સ્વીકાર્યું વિશિષ્ટાદ્વૈત વિશિષ્ટાદ્વૈતનો ઘણો બધો અર્થ થાય આ જાણવું જોઈએ વિશિષ્ટ વિશિષ્ટ વિશિષ્ટે વિશિષ્ટ અદ્વૈતમ ભાવ દ્વયો ભાવિતા દ્વિતા એવ દ્વૈતમ નદ્વૈતમ અદ્વૈતમ વિશિષ્ટયો અદૈતમ વિશિષ્ટાદ્વૈતમ વિશિષ્ટયો સ્થૂલ ચિદચી વિશિષ્ટ રામાનુજાચાર્યજીએ બહુ સરસ વાત કરી શંકરાચાર્યજીએ એક જ્ઞાન એવું આપ્યું સત્યમ બ્રહ્મ જગન મિથ્યા એક જ તત્વ સાચું છે બ્રહ્મ એટલે ભગવાન બાકી બધું મિથ્યા છે રામાનુજાચાર્યજીએ બહુ સરસ સમજાવ્યું કે શંકરાચાર્યજીની વાત થોડી સમજવા જેવી છે જે મહારાજે પણ વચનામૃતમાં આપણને સમજાવ્યું જેવી રીતે મહારાજ કે કોઈ લોકાલોક પર્વત ઉપર ઊભો હોય તો એને તો કંઈ જ ન દેખાય ઝાડ ન દેખાય નદી ન દેખાય પર્વત ન દેખાય એને તો ખાલી પૃથ્વી જ દેખાય એ લોકાલોક પર્વત ઉપર ઊભેલો માણસ શું કહે એકલી પૃથ્વી છે બીજું કંઈ નથી તમે વિમાનમાં બેસો અને જમ્બો જેટ પ્લેન હોય ત્રીસ હજાર ફૂટની ઊંચાઈ ઉડતું હોય પછી તમને એમ દેખાય મકાન છે માણસ છે ગાડી છે દેખાય તમે જમ્બો જેટ પ્લેનમાં બેઠા હો અને તમે પછી વાત કરો જુઓ એકલું આકાશ છે બીજું કશું જ નથી કેમ કે તમે જમ્બો જેટમાં બેઠા છો પણ કોઈ ચાર્ટર નાનું પ્લેન હોય એમાં બેઠા હોય તો એને મકાન દેખાય શેર ટાવર દેખાય નદી દેખાય બધું દેખાય ને એ પ્લેનમાં બેઠા બેઠા વાતો કરે જો કેવું સરસ ટાવર દેખાય છે જો પેલું કેવું સરસ દેખાય છે પણ જેટ જે પ્લેનમાં બેઠા છે એને કશું નથી દેખાતું મહારાજ કે શંકરાચાર્યની સ્થિતિ એવી હતી રામાનુજાચાર્ય જે બહુ સરસ સમજાયું કે ભગવાન એક જ સત્ય છે વાત સાચી આ જગત એ માયામાંથી થયો છે માટે મિથ્યા છે નાસવંત છે એ વાત પણ સાચી પણ મિથ્યા છે પણ બધું અનુભવમાં આવે છે આ મકાન અનુભવમાં આવે છે મેં જેમ કહ્યું તમારું નામ શું તો કોઈ એમ કે નહીં મારું આત્મા ભાઈ નામ મહારાજે પેલા માણસને બોલાવ્યો છોકરો કોઈ રખડતો હશે મહારાજ કે અહીંયા બેટા તું કોણ છે તો શું કીધું શું કીધું બાપજી હું ઢેઢ છું મહારાજ કે ઢેઢ નથી તું તો આત્મા છે બોલો સો વાર બોલાવ્યું સો વાર હું આત્મા છું હું આત્મા છું આત્મા છું બોલાવું પણ આ નથી જ્ઞા સત્ય છે છતાં એટલું સૂક્ષ્મ છે અનુભવમાં નથી આવતું જગત અસત્ય છે છતાં એટલું બધું સ્થૂળ છે કે દરરોજ અનુભવમાં આવે છે એટલે રામાનુજાચાર્યજીએ બહુ સરસ એક સંશોધન કર્યું શેષ અને શેષી સંબંધ આ બધું છે આપણું શરીર પણ દેખાય છે આ જગતના વ્યાપાર અને વ્યવહાર પણ દેખાય છે પણ આ બધું એ છે એટલે છે જો એ ના હોય તો આપણ ન હોય એની ઈચ્છાથી છે એની કૃપાથી છે એટલે અંતે તો આ બધું એમાં સમાયે જ જાય છે વિશિષ્ટા દ્વૈત સિદ્ધાંતનો મૂળ અર્થ જ એટલો છે આત્મા એ પરમાત્મા વિના એનું અસ્તિત્વ છે જ નહીં આત્માની શક્તિ આત્માનું જ્ઞાન આત્માનું જે કંઈ છે એ બધું પરમાત્માને લીધે જ છે જે આપણા સંતોએ ગાયું છે ને કીર્તનોમાં નિષ્કુળાંત સ્વામીને તમે પૂછો એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું જાણો છો તમે એની કૃપા છે એટલે બધું છે એની કૃપા ન હોય તો કઈ નથી બોલીએ છીએ એની કૃપાથી તમે સાંભળો છો એની કૃપાથી જીવન જીવે છે એ પણ એની કૃપાથી જીવન જ એ છે રામાનુજાચાર્યજીનું આ સ્થાન છે મહારાજને રામાનુજાચાર્યજી પ્રત્યે અત્યંત ભાવ હતો આપણી ઉદ્ધવ સંપ્રદાયની પરંપરાના પ્રથમ આચાર્ય રામાનંદ સ્વામી આપણે કહીએ છીએ સ્થાપક છે 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 પણ પણ રામાનંદ સ્વામીના ગુરુ કોણ રામાનુજાચાર્યજી તમે જાણો છો એટલે આપણા ગુરુજીને પણ રામાનુજાચાર્યજી પ્રત્યે અત્યંત ભાવ શ્રીજી મહારાજ પોતે પણ સંતોને વિશિષ્ટા દ્વૈત સિદ્ધાંત ભણાવતા ભણવાનો આગ્રહ કરતા ગુરુજીની કૃપાથી આચાર્ય વર્ય રામાનુજાચાર્યજીના ગ્રંથો અમે સંતો ભણ્યા જાણ્યા એટલા બધા ભક્તિ પ્રધાન એમાં જ્ઞાન પણ છે એમાં ભક્તિ પણ છે શ્રીજી મહારાજને અત્યંત ગમતું એટલે ભૂતપુરીમાં મહારાજ આવ્યા ત્યાં રામાનુજાચાર્યજીની મૂર્તિના દર્શન કર્યા ત્યાંના આચાર્ય એનું નામ જીહરસ્વામી સ્વામી નામે કહેવાતા એક સન્યાસી ત્યાંના વડા હતા શ્રીહરિ તેની પાસે જઈને બેઠા તેમણે શ્રીહરિનો ઘણો આદર સત્કાર કર્યો ત્યાં ચક્રની છાપો લીધી તેમના જે ગ્રંથો હતા તે સાંભળ્યા તેનું બધું તેમની જોયું શુદ્ધ ભાવે હું ભગવાનનો દાસ છું એમ માનીને તેમની ઉપાસના કરવી તે પણ શીખ્યા રામાનુજાચાર્યજીના સિદ્ધાંતનો આટલો જ મૂળ છે બસ આપણે તો દાસ છીએ અકિંચન દાસ કેવા દાસ એની મરજી ન હોય ને તો આપણે પાંદડું પણ તોડવાને સમર્થ નથી આવા આપણે અકિંચન આવા કંગાળ છે એની આગળ આવી દાસત્વ ભક્તિ રામાનુજાચાર્યજીમાં હતી એમણે એમના શાસ્ત્રો દ્વારા એમના પ્રવચનો દ્વારા એમના ઉપદેશ દ્વારા એમના ગ્રંથો દ્વારા આ ભક્તિ જીવ જીવને દ્રઢ કરાવી મહારાજને આ વાત ગમી અને અંતે વાત એટલી જ સાચી છે આપણે બધા તો એના રમકડા છીએ ઠાકોરજીના ઇન્સ્ટ્રુમેન્ટ છીએ એ જેટલી ચાવી ભરશે એટલા રમકડા ચાલશે ને એની ચાવી પૂરી તો રમકડા પૂરા ભીખું દાદા આજે એવી વાત કરતા હતા દાદાએ વાત કરી ગળગડા થઈ ગયા દાદા નહીં દાદા ઘણી વાત મગજમાં નથી આવતી ને દાદા વાત સાચી ને આપણે આંખ સામે જોયું હોય આંખ સામે ઘટના ઘટી હોય પણ હા ન પડે ખરેખર દાદા એમના ઘરની જ આજે એક ઘટના વાત કરી કહેવાનું શું કે આ બધું કરતા હરતા ઠાકોરજી છે જીવ જીવે છે જીવન ચાલે છે એ પણ ભગવાનની કૃપાથી જીવન પૂરું થાય છે એ પણ એની ઈચ્છાથી જ એના સિવાય કરતા હરતા બીજા કોઈ નથી કોઈ પણ પ્રકારનું વ્યસન કોઈ રાખતું નહીં સંપ્રદાયમાં રહેલા ત્યાગી ધન લેતા નહીં સ્ત્રીઓની સાથે બોલવું અને તેને અડવું તેમાં પણ બાધ માનતા તેમાં ઓકે સ્ત્રીઓની સાથે બોલવું અને તેને અડવું તેમાં બાધ માનતા નહીં ધન નહોતા લેતા પણ પાછા શું કરતા સ્ત્રીઓ સાથે બોલતા અને એને અડતા સૌ શ્રીમંત નારાયણનું ભજન કરતા બધાના આચાર અને વ્યવહાર શુદ્ધ હતા કોઈ પણ ક્યારે અભક્ષ્યનું ભક્ષણ કરતા નહીં શ્રીહરિ સમગ્ર દેશમાં ફર્યા ત્યારે અપર અપાર સંપ્રદાયનો દેખ્યા બધા સંપ્રદાયોમાં આ શ્રી સંપ્રદાય શુદ્ધ દેખવામાં આવ્યો રામાનુજાચાર્યજીના સંપ્રદાયનું નામ છે શ્રી સંપ્રદાય શ્રી એટલે લક્ષ્મીજી લક્ષ્મીજી જેમ ભગવાનના દાસ થઈને ભગવાનના અર્ધાંગીની થઈને ભગવાનની સેવા કરે છે એવી રીતે જીવ છે એ જ્યારે ભગવાનનો દાસનો દાસ થાય ત્યારે લક્ષ્મીજીને જેમ ભગવાન એને પોતાની નિત્ય સેવામાં રાખે છે આવો રામાનુજાચાર્યજીએ સિદ્ધાંત સ્થાપ્યો એટલે એના સંપ્રદાયનું નામ પડ્યું શ્રી સંપ્રદાય પછી પોતાનું નામ તેમાં રખાવ્યું એટલે મહારાજની ઈચ્છા થઈ અમારા ત્યાગીમાં એવું હોય કે કોઈને સાધુ થવું એટલે નામ નોંધાવવું પડે એટલે શ્રીજી મહારાજને જીયર સ્વામીને ત્યાં ભૂતપુરીમાં સાધુ થવાની ઈચ્છા થઈ કારણ કે જ્ઞાન પણ શુદ્ધ હતું પરંપરા પણ શુદ્ધ હતી ઉપાસના પણ શુદ્ધ દેખાણી ભગવાનની ભક્તિ પણ સારી હતી મહારાજને એમ થયું આ સ્થાન બધા કરતાં સારું છે સૌથી સારામાં સારું આ સ્થાન જાણી મહારાજે નામ નોંધાવ્યું જી સ્વામી જે હતા તેને પ્રેમથી વર્ણિનું નામ સંપ્રદાયમાં રાખ્યું એટલે નોંધી લીધું શ્રીહરી સહજ સ્વભાવે સરળ થઈને અંતરમાં ખૂબ જ ભાવ રાખી કેટલાક માસ ત્યાગીના રૂપમાં રહ્યા એટલે કે મહારાજ એકવાર ત્યાં ત્યાગાશ્રમની પરંપરામાં જોડાઈ પણ ગયા ત્યાં સાધુ થઈ પણ ગયા પેલી દીક્ષા લઈ લીધી શ્રીહરિ બાલિકા યુવતી કે વૃદ્ધ સ્ત્રી માત્ર કહેવાય તેનો કોઈ પ્રસંગ રાખતા નહીં કેવળ ભગવાનની વાતનો જ પ્રસંગ રાખતા અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ દ્રઢપણે રાખતા અવિનાશી શ્રી હરી બદ્રિકાશ્રમમાં શ્રી નરનારાયણની પાસે ગયા ત્યારે સ્ત્રીના ત્યાગની વાત જેમ તેમણે કહી હતી તે પ્રમાણે જ ત્યાગ રાખતા હતા શ્રીહરી ઝીર સ્વામીને અતિ ત્યાગી જાણીને ભગવદ્ ગીતા અને ભાગવતનો મત લઈને સ્નેહથી પ્રશ્ન પૂછ્યો એક દિવસ ઘણા મહિના રહ્યા હેદ થઈ ગયું એટલે જીયર સ્વામીને એક દિવસ પૂછ્યો સ્વામીજી જે ત્યાગી થયા છે તેને સ્ત્રીનો અને ધનનો ત્યાગ કરવો જોઈએ તે વાત આપ મને કહો આપનાથી મોટો બીજો કોઈ ત્યાગી નથી એવું માનીને હું આપને આ પ્રશ્ન પૂછું છું કારણ કે સ્ત્રી દ્રવ્ય અને રસાસ્વાદ આ ત્રણ ત્યાગીને માટે મોટા બંધન છે જે દત્તાત્રેય ત્યાગી થયા હતા તેમણે ત્યાગીને પાંચ પ્રકારના બંધન છે તેમ કહ્યું છે તેમાં વિચારીને જોયું તો સ્ત્રી અને સુવર્ણ આદિ બે બંધન તો અત્યંત મોટા છે પાતાળથી લઈ સ્વર્ગ સુધી બ્રહ્મા પણ તે બે બાંધી રાખ્યા છે કોઈ વૃદ્ધ હોય રોગી હોય મહાન યતિ સંન્યાસી હોય તો પણ તેને સ્ત્રીનો આઠ પ્રકારે ત્યાગ કરવાનું કહ્યું છે પાતાલ સે સ્વર્ગ બ્રહ્માદિક બાંધે સોવું ત્યાગ કે અષ્ટ પ્રકારા વૃદ્ધરોગી જતી હોય અપારા પાતાળથી લઈ સ્વર્ગ સુધી દરેક જીવોને સ્ત્રી અને ધને બાંધ્યા છે એટલા માટે અષ્ટ પ્રકારે ત્યાગ રાખવો જોઈએ શા માટે શાસ્ત્ર માં આવી વાત છે સીધો ઘા માર્યો મહારાજે હા ને મહારાજે જોયું ધનને અડતા નથી પણ પાછા સ્ત્રીને અડે છે ને અડતા ડરે છે પણ વીછીને ખોળામ બિહારો છે તો શું થાય સગો થાય ખરો તો આપ તેની શુદ્ધ વિગત મને કહો આપ ઘણા મોટા ત્યાગી છો એટલે મારા ઉપર પ્રેમ રાખીને ત્યાગીના યથાર્થ ત્યાગની રીત મને સમજાવો કેટલો વિવેકથી પ્રશ્ન પૂછ્યો છે મહારાજે તમે જુઓ હું જે રીતે સમજી શકું તે રીતે આત્માને અનાત્માની વિગત મને કહો પરમાત્માના સ્વરૂપની યથાર્થ વાત કેવી છે તે પણ મને યથાર્થ સમજાવ સમજાય તેવી રીતે કહો આ પિંડ તથા બ્રહ્માંડમાં કેવું દુઃખ રહ્યું છે તેમજ ભગવાનના અક્ષરધામનું સુખ કેવું છે તે પણ મને અત્યારે આપ પોતાનું શિષ્ય ગણીને યથાર્થ રીતે કહો મને જેવી બાબતમાં પ્રેમ છે તેવા જ આપ ઉદાર ગુરુ મને મળ્યા છો આવી રીતે વરણીની વાત સાંભળીને જીહર સ્વામી એકદમ ઘણો ક્રોધ કરીને ઉઠી ગયા ઉભા થઈ ગયા તું કોણ પૂછવા વાળો મને તારા મનમાં શું સમજે છે પછી તે બીજા શિષ્યોને આગળ બોલ્યા અત્યારે જ આ છોકરાને અહીંથી કાઢી મૂકો હું આને એટલો બધો આના બહાર નીકળ્યા પછી જ અન્ન જળ લઈશ નાનો બાળક થઈને બ્રહ્માંડ સાથે બાથ ભરે છે આ વાતો તો મોટા ઈશ્વરની છે બીજાના નાથમાં કેમ આવે ઊંચી આકાશમાં ગતિ તો ગરુડ કરી શકે મચ્છરનું એમાં શું જોર મચ્છર આકાશની ગતિને પામે એવું તો અમે કોઈ જગ્યાએ સાંભળ્યું નથી અને આ મચ્છરિયા આ મચ્છર જેવું ને અમે આકાશ જેવા અમારી સાથે વાત ભીડ તમે વિચારો સમજ્યા ને તમે હવે તમે જુઓ એક ત્રાજવામાં જીયર સ્વામી મૂકો ને એક ત્રાજવામાં મુક્તાનંદ સ્વામી મૂકો રોજ એ આશ્રમમાં નીલકંઠ વર્ણી આવે હજી તો પહેલો દિવસ છે જાણો છો ને પહેલો દિવસ એ સાંજની સભામાં મુક્તાનંદ સ્વામી સભા કરે ને સ્ત્રીઓ પુરુષો ભેગા બેસે થોડી વારમાં નીલકંઠ ઊભા થઈ નીકળી જાય મુક્તાનંદ સ્વામી પૂછે બ્રહ્મચારી તમે તો ભગવાનની કથા સાંભળવામાં પ્રેમવાળા છો તો ચાલુ સભામાં ઊભા કેમ થઈ ગયા અને ત્યારે મુક્તાનંદ સ્વામીને નાના નીલકંઠ એમ બોલ્યા હજી આજના આવેલા નીલકંઠ એમ કહે કે સ્વામી જ્યાં સ્ત્રીઓને પુરુષો અડી અડીને ભેગા બેઠા હોય ને ત્યાં રામની કથા ન હોય ત્યાં તો કામની કથા હોય એટલા માટે હું ત્યાંથી ઉભો થઈને કથા ભગવાનની ભલે થતી હોય પણ તે બેસવા લાયક સ્થાન નથી એટલે છોડીને જતો રહ્યો મુક્તાનંદ સ્વામીને વાત કેવી અડી જાય હે બીજે દિવસે મુક્તાનંદ સ્વામીએ કહી દીધું બેનો હવે છેલ્લા જય સીતારામ આજથી પુરુષો આગળ બેસશે ને બેનો પાછળ બેસશે બે દિવસ થાય નીલકંઠવર્ણિ બીજું દ્રશ્ય જોયું નીલકંઠવર્ણી ઉદાસ થઈ ગયા મુક્તાનંદ સ્વામી પાસે સુખાનંદ સ્વામી સમાચાર પહોંચાડ્યા મુક્તાનંદ સ્વામી કે વરણીરાજ કેમ ઉદાસ છો અરે સ્વામીજી આપણે ત્યાગી છીએ ત્યાગ અને વૈરાગ્યની પુષ્ટિ કરવી એ આપણો મુખ્ય સિદ્ધાંત છે ત્યાગીના આશ્રમમાં રસોડું હોય અને ત્યાં બાખોરું રાખી બાજુમાં રહેનારા ગ્રહસ્થી સ્ત્રીઓ એની સાથે વ્યવહાર થાય મને આ દિવાલમાં કાણું નથી લાગતું મને તો સાધુના ધર્મમાં છિદ્ર લાગે છે અને મુક્તાનંદ સ્વામી ત્યારે ને ત્યારે છિદ્રને પુરાવી દે તમે વિચાર કરો જે દિવસે દાદા યાદ રાખવા જેવું છે હા જે દિવસે માણસને કોઈક એની ભૂલ બતાવે અને એ માણસ ભૂલને સ્વીકારી લઈને આ સુધરવાની શરૂઆત થઈ ગઈ સમજી લો હરિચરિત્રામૃત સાગરની વાત છે જેના ઉપર ભગવાનની કૃપા છે એ ખબર કેમ પડે જેના ઉપર ભગવાનની કૃપા છે ને પહેલો પોતાનો દોષ એને દેખાવા લાગે એને અંતરની આંખો ઉઘડી જાય એને પોતાની ભૂલ દેખાય એ ભૂલ સુધારવા માટે પ્રાર્થના કરે પુરુષાર્થ કરે પશ્ચાતાપ કરે અને પોતાની એક ભૂલ પુરુષાર્થે કરીને સુધારે અને બાકીની નવ્વાણું ભૂલ પ્રાર્થના કરી ભગવાન કૃપા કરીને સુધારે અને આને આ દેહને અક્ષરધામમાં બેસી શકે એવો દિવ્ય અને શુદ્ધ કરી મૂકે ભગવાનની કૃપાનું ફળ જીયર સ્વામી સ્ત્રીઓને અડે છે પણ તેમ છતાં મહારાજે પવિત્ર પરંપરા જોઈ શુદ્ધ જ્ઞાન જોયું શુદ્ધ ઉપાસના જોઈ નવ્વાણું વસ્તુ સારી જોઈ અને નીલકંઠ સમર્પિત થઈ ગયા સાધુ બની ગયા દીક્ષા લઈ લીધી શિષ્ય થયા જીર સ્વામીને ગુરુરૂપે સ્વીકારી લીધા સેવા કરી રાજી કર્યા અને પ્રશ્ન પૂછ્યો પણ કેવો ક્રોધ કર્યો હરીશભાઈ અને મહાત્માઓનો ક્રોધ તમે નહીં જોયો જોયો છે ક્યારે તમે બ્રહ્મચારીનો ક્રોધ નથી જોયો અમે તો જોયો છે અમે ગિરનાર ચડતા 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 એકવાર હિંમત તો કરી નાખી ચડવા જઈએ નાની ઉંમરમાં નાઇન્ટી ટુ નાઇન્ટી ની વાત હવે ચડ્યા પછી અડધે થયો એવો થાક લાગે એટલે એમ થાય હજી કેટલા પગથથી હશે કેટલા પગથથી હશે તે રસ્તામાં કુંડ આવ્યો ને ત્યાં બાવાજી બેઠેલા એટલે અમે પૂછવા ગયા મહાત્માજી કેટલી સીડિયા હે ખબર નહીં પેલા મહાત્માને શું મનમાં ચડ્યું એવા અમને લાકડો લઈને પાછળ મારવા દોડેલા અમે તો ઊભી પૂછડીએ ભાગે હાજી મને દેખાય દાદા બોલો આપણને છે આપણે એનું શું બગાડીને નાખ્યું લાકડું લઈને મારવા દોડ્યા પેલા ભીખુદાનભાઈ ગઢવી કે છે ને કે બાવાજી ગાડીમાં જતા હતા અને એક બિચારા મારા જેવા ગ્રહસ્થ સામે મળ્યા એને કીધું બાપજી જય છે અરે હટ તું ગ્રહસ્થી સીતારામ મેં ક્યાં જાનો લે પ્રેમથી પ્રણામ કરે છે એના ઉપર તૂટી પડે આવા ઘોરી આવા ક્રોધી આવા લંપટ આવા વિશ્યાસક્ત શક્ત બાવા તો ઘણા હતા પણ ચાબુક મારે સ્વામિનારાયણ સ્વામિયાણ બોલે માથામાં ખાસડા મારે સ્વામિનારાયણ સ્વામિયાણ બોલે અરે તુચ્છ જીવ અપમાન કરી નાખે તો એ સ્વામિનારાયણ સ્વામિયણ કરે મંગળ ચોક વડોદરાનો તમે જાણો ને ભર બજારમાં ગુરુજીને બે લાથા મારી દે તો એ કઈને એની ઉપર કૃપા કરે એને થોડા રૂપિયા અપાવે આવા સાધુ તો આ સ્વામિયણ ભગવાન આ પૃથ્વી ઉપર લાવ્યા હા ભગવાન લાવ્યા બાકી આ સાધુ જોયો કેવો ક્રોધ કર્યો તમે જુઓ ત્યારે શ્રીહરિએ જીર સ્વામીને કહ્યું ત્યાગીની આવી રીત નથી ક્રોધ કરીને તમે આમ અકળાઈ જવું એ કંઈક ગુરુનો ધર્મ નથી સત્યરૂપી અગ્નિ ભલે થોડો હોય પણ તેનાથી આખું બ્રહ્માંડ સળગી જાય છે મિથ્યા થી કરોડો કલ્પે પણ નરકના દ્વારમાંથી છુટકારો નથી થઈ શકતો અસત્ય હશે અસત્ય જ છે કામ ક્રોધ અને લોભ આ ત્રણ તો નરકના દ્વાર છે નિષ્કામ નિર્લોભ અને નિર્માણ ત્રણને હરિદ્વાર એટલે કે ભગવાન મેળવવાના માર્ગ કહ્યા છે આટલું કહીને શ્રીરી તત્કાળ ત્યાંથી ચાલતા થઈ ગયા તત્કાળ ચાલતા થઈ ગયા જેણે ભગવાનને રાજી કરવા હોય ને જેણે ભગવાનને પોતાની સાથે રાખવા હોય ને એને આ બધી વાતો બહુ વિચારથી સાંભળવા જેવી છે હમણાં મને બહુ સરસ કોઈએ વાત કરી એટલી સરસ મને આ વાત એટલી બધી ગમી ગઈ દૂધ છે દૂધ એને મેળવો તો દહીં બને દહીંને વલોવો તો માખણ બને માખણને ઉકાળો તાવો તો એમાંથી ઘી બને આવી રીતે દૂધ દહીં ઘી માખણ અને ઘી ચારે ચાર સફેદ છે પણ તેમ છતાં દૂધ કરતાં દહીં મોંઘું હોય દહીં કરતા માખણ મોંઘું હોય અને માખણ કરતા ઘી મોંઘું હોય શા માટે આવું કેટલી સરસ વાત શા માટે આવું એક જ દૂધમાંથી દહીં બને છે એમાંથી જ માખણ બને છે એમાંથી જ ઘી બને છે છતાં બધાની કિંમત વધતી કેમ જાય છે કેટલું સરસ વિચારનારે લખ્યું કષ્ટ પડે છતાં જેનો રંગ બદલાય નહીં ને એની કિંમત દિવસે દિવસે વધતી જાય અને થોડી મુસીબત પડે અને જેનો રંગ બદલાવા લાગે ને એની કિંમત ઘટતી જાય આટલું જ શીખવાનું છે દૂધને મેળવી દીધું એને રંગ ન બદલ્યો દહીંને વલેવું છતાં એણે રંગ ન બદલ્યો અને માખણને બરાબર ઉકાળ્યું કેવું ગરમ કર્યું છતાં એણે રંગ ન બદલ્યો એટલા માટે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણમાં કહે એકવાર ગમે તેવી મોટી આપત્તિ આવે ને હાથમાં ભિક્ષા પાત્ર ભીખ માગવાનું થાય ને તો પણ ભગવાનની આજ્ઞાને લોપે નહીં એ ભગવાનનો ભક્ત છે મેં હમણાં શરૂઆતમાં વાત કરીને ખાવા અન્ન ન મળે દીર્ઘ રોગ આવી પડે જેની કોઈ દવા જ ન હોય મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી રોગે કરીને મૃત્યુ થાય આવો રોગ હોય તો પણ એની શ્રદ્ધા એનો ધર્મ એની ભક્તિ રંચ માત્ર ઓછા ન થાય મહારાજના શબ્દોમાં રતિવા સરસ થાય તો સમજવું એ ભગવાનનો પાક્કો ભક્ત છે આપણો તો રંગ બદલાઈ જાય થોડો સ્ટોર સારો ચાલવા મળે તો શ્રદ્ધા વધી જાય અને સ્ટોરમાં જો થોડો પ્રોબ્લેમ થાય તો શ્રદ્ધા ઘટી જાય શેરબજારનો ભાવ અપ થાય તો આની શ્રદ્ધા અપ થાય અને શેરબજાર ડાઉન તો શ્રદ્ધા પણ ડાઉન આ ભક્તિ નથી આ તો વેપાર છે વેપાર આ ભક્તિ નથી આપણો સ્વાર્થ છે આપણે ભગવાનને સાધ્ય નથી માન્યા ભગવાનને આપણે સાધન માન્યા છીએ ભગવાનનો આપણે દુરુપયોગ કરીએ છીએ જીવનમાં આ વસ્તુ સમજવા જેવી છે ગમે એવી આપત્તિ આવે નીલકંઠ વર્ણે વિનયથી વિવેકથી પોતે સમજવાના નિમિત્તથી આક્ષેપ તો કર્યો જ નથી પ્રશ્ન પૂછ્યો છે પણ એને એમ લાગ્યું કે મારા માટે વાત કરે છે મારી સામે સવાલ કરે છે મારી સામે મોઢું ખોલે છે કેટલો ભયંકર ક્રોધ કર્યો આ બાળક આશ્રમમાંથી નીકળશે નહીં તો અન્નજળ નહીં લઉં ઉપર ક્રોધ કર્યો ને તત્કાળ ત્યાંથી ચાલી નીકળ્યા જ્યારે જ્યારે માણસ ખોટો હોવા છતાં સાચા વ્યક્તિ ઉપર ક્રોધ કરે છે ને ત્યારે એના જીવનમાંથી ભગવાન તુરંત જતા રહે છે એવી તો કેટલી ઘટનાઓ વડોદરાના સરકાર ગાયકવાડ એના અંગત કારભારી નારૂપંત નાના એક ગરીબ નાનો ભક્ત ના નાથ ભક્ત દુઃખી થાય ઘરમાં ખાવાની તકલીફ પડે ઘરમાં ભેંસ હતી એને થાય આ ભેંસ વેચી દઉં નારૂપંત બહુ મોટા કારભારી બહુ સુખી માણસ પૂછ્યું ભગત આ ભેંસ વેચવી છે ગમે તેને વેચવું પૈસા તો મને મળે પણ તમારા ઘરે આ ભેંસ આવે આનું દૂધ મારા મહારાજ ઠાકોરજી જમે તો આ ભેંસનું રૂડું થાય સારું ભેંસ લઈ ગયા પૈસા ના આપ્યા જુઓ શું કર્યું પૈસા ના આપ્યા નાથ ભક્ત ને તો ભેંસ હતી ત્યારે કઈ ખાવા ન મળે તો દૂધ મળતું હતું હવે તો દૂધ બંધ થયું એક દિવસ ગોપાળાનંદ સ્વામી ના ઘરે રહે તો ક્યારે વાત સ્વામીને કરી નહીં એકવાર નાથ ભક્તને ઉદાસ જોઈ સ્વામીએ પૂછ્યું ભગત કેમ આટલા બધા ઉદાસ દેખાવ છો નાથ ભક્તે હૃદય ખોલીને વાત કરી સ્વામી આવું થયું ઘરમાં વ્યવહાર બહુ મુસીબતમાં હતો દીકરાઓ પરિવાર માટે ખાવાનું પણ નહોતું ભેંસને વેચી દઈએ પૈસા આવે થોડા દિવસ શાંતિથી નીકળી જાય પછી વરસાદ થશે દાણા પાકશે તો બીજા વર્ષનું જોઈ લેશું ભેંસ વેચી મને એમ થયું બીજાને વેચીએ એ જ દૂધ ઠાકોરજીને ન મળે આ ભેંસનું દૂધ મહારાજ જમે છે દરરોજ તો હરિભક્તને આપીએ નારૂપંત નાના સાહેબ એને મેં આ ભેંસ આપી ભેંસ તો લઈ ગયા સ્વામી પણ પૈસા આપ્યા નથી તમે માગ્યા છે હા એક બે વાર મેં માગ્યા તો ખીજાઈ ગયા મને શું સમજે છે હું કંઈ ભાગી જવાનો છું તારા પૈસા કંઈ ખોટા થવાના છે મળી જશે તને સ્વામી આવું થયું હવે ભેંસય મગાય નહીં પૈસાય મગાય નહીં તમે જુઓ તો ખરા સત્સંગમાં આવો કળિયુગ બહુ ચાલે છે દાદા આ તો તમને મારે કહેવાય નહીં સાધુના નામે છેતરપિંડી પુષ્કળ ચાલે છે ભગવાનના નામે છેતરપિંડી જગતમાં ભયંકર ચાલે છે હું તો એક જ વાત હરિભક્તોને કહેવા માગું છું તમારે સત્સંગમાં આવો છો કથા વાર્તા સાંભળો છો પૈસા સંબંધી આપલે હોય તો વિચાર્યા વિના કરવી ન જોઈએ ક્યારેય પણ સારામાં સારું છે આપણી કોઈ પણ વાત હોય ગુરુજી સામે એકવાર પહેલા કહી દઈએ આપણે શું કરીએ ગાડી અટકે ને ફસાઈને પછી સાધુ પાસે જઈએ કરતા પેલા કેવું જોઈએ હું ઘણી વાર કથામાં કહું છું મને કરી ભગતે મને વાત કરી સ્વામી તમે આ સ્વામીને ઓળખો મેં કીધું કેમ મને કે સ્વામી મેં આટલા રૂપિયા આપ્યા હતા એક મંદિરનું સીલિંગ ભરવા માટે એટલે મેં પૈસા આપ્યા ને પછી દેશમાં ગયો મેં તપાસ કરી મંદિર નથી ને સિલિંગ નથી તો સ્વામી પૈસાનું શું થયું મેં તો સ્વામીને પૂછો મને શું પૂછો છો મંદિરના ધાબા ભરવા માટે સ્લેબ ભરવા માટે એક મોટી રકમ ઉપાડી ગયા હવે મંદિરનો સ્લેપ સ્લેબ ક્યાં મંદિર મંદિરનું અસ્તિત્વ જ નથી બોલો પાયો જ નથી તો સ્લેબ ક્યાંથી ભરાણો હોય ના બહુ ચાલુ છે અત્યારે એમાં દેશમાં વિદેશમાં હમણાં લંડનમાં કહેવાય નહીં હરિભક્તો પાસે ઉછીના અજાણાયેલા સંતો બધા લઈ ગયા આપણને દુઃખ થાય એમાં હરિભક્તોનો પણ થોડો વાત શાસ્ત્રની આજ્ઞા છે મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે વ્યવહારનું કામ વિચારીને કરવું એટલે કયું કામ વ્યવહારનું વ્યવહાર કોને કહેવાય પૈસા સંબંધી કોઈ પણ કામ હોય એ વ્યવહારનું કામ છે જેમાં આપલેનું કંઈ કામ હોય એ વ્યવહાર સંબંધી કામ છે ઘણા હરિભક્તો એમ માને કે અમારે ગુરુજીને ક્યાં એવી બધી વાત કરવી બરાબર પછી કરી નાખીએ એમ ના હોય કંઈ કરીએ છીએ એમને જાણ હોવી જોઈએ નાથ ભક્તે ગોપાલન સ્વામીને કહ્યું સ્વામીને પણ દુઃખ લાગ્યું ગરીબ માણસ છે એના ઉપર આવો મોટો આપતકાળ એટલે સ્વામીએ રસ્તો બતાવ્યો કે ભગત પહેલેથી અમને જો વચ્ચે રાખ્યા હોત તો સારું થાત અમે પહેલેથી કહી દે પૈસા અપાવી દે તમારી હાજરીમાં પણ હવે અમને પહેલેથી રાખ્યા નથી એટલે એક કામ કરજો નારૂપ નાના દરરોજ દર્શન કરવા આવે જ છે આજે પણ દર્શન કરવા આવશે તમે પણ બેઠા છો અમારી હાજરીમાં અમે સાંભળતા એ રીતે તમે પૈસા માગજો જો ના પાડશે તમે વચ્ચે એને તો કે ભગત આપી દો ને અને હા પાડી દે તો ચિંતા જ નથી સમજી ગયા કેટલો સરસ વિવેકપૂર્ણ રસ્તો બતાવ્યો થોડીવારમાં વારમાં નારૂ નાના દર્શન કરવા આવ્યા નાથ ભક્ત બેઠેલા દર્શન કરી થોડીવારમાં આશીર્વાદ લઈ વિદાય લીધી એટલે સ્વામીએ જેમ કહી રાખેલું બહાર નીકળ્યા અને પગરખા જોડા પહેરે છે ત્યાં જ નાથ ભક્ત સામે ગયા ગોપાલ સ્વામી સામે બેઠા છે સ્વામી જુએ છે સાંભળે પણ છે જોડા પહેરતા પહેરતા પેલા નારૂપંત નાનાને કહ્યું કે સાહેબ પેલી ભેંસ લઈ ગયા છો ઘણા દિવસો થઈ ગયા છે તો મારા પૈસા જો મળી જાય ને તો મારું ગુજરાન શાંતિથી ચાલે આમ જ્યાં કહ્યું ને ત્યાં નારૂપંત નાનાનો ક્રોધ એટલો બધો ઉકળી ગયો જે જોડું પહેરતા હતા એ જોડું આત્મા લઈને મારવા તૈયાર થયા પાછળ પડી ગયો છે તારા પૈસા કંઈ લઈને ભાગી જવાનો છું ચોર છું મારા પર વિશ્વાસ નથી જોડું લઈને મારવા તૈયાર થયા અને ગોપાળાનંદ સ્વામીની આતરડી કકળી ગઈ હા ખબર છે ને તમને સ્વામીને એમ થયું આ આને હરિભગત કહેવાય આ ભગવાનના ભક્તના લક્ષણ છે તમે એની ભેંસ લઈ ગયા છો છો એ એ પીવો દરજ્જ ઉપયોગ કરો છો લેતા પહેલા આપી દેવું જોઈએ એની જગ્યા આટલા દિવસ પછી આ હરિભગત ગરીબ બિચારો દુઃખી માણસ માગે છે અને જોડું મારવા તમે તૈયાર થાવ ગોપાળાન સ્વામી દોડ્યા હા હા નારૂપન ખબરદાર એક તો ગરીબના ઘરેથી ભેંસ લઈ ગયા અને અધિકારના પૈસા નથી આપતા નારૂપન ખુલી પડી ગઈ પણ ગોપાળાનંદ સ્વામીની આતરડી કકળી તમે ઇતિહાસ જાણો છો ને ચાર રથ જોડે ચાલતા બે રથ આગળ અને બે રથ પાછળ ગાયકવાર સરકાર નો જેટલો દબદબો હતો એટલો દબદબો આ નારૂપન નાનાનો હતો પણ ગોપાળાનંદ સ્વામીના દ્રોહે કરીને એક નાથ ભક્ત જેવા ભક્તના દ્રોહે કરીને પરિણામ શું આવ્યું ખાવાનું અન્ન મળતું બંધ થયું પગવા પગમાં પહેરવાના પગરખા ન રહ્યા આવી ભયંકર દુર્દશા થઈ માણસની સમજો છો ને એટલા માટે અગ્નિમાં હાથ નાખતા ડર લાગે ને એટલો જ કોઈ ભગવાનના ભક્તના દ્રોહથી ડરીએ આપણે એનાથી દૂર રહીએ થાય તો રાજી કરીએ ન થાય તો એનાથી દૂર રહીએ